ખીતીબેન વિટીવીના રસોડે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. કઈ બે રેસીપી અમને શીખવાડવાના છો આજે? આજે એક મેંગણ મસાલા ભાત છે અને કાજુ ગાંઠિયાનું શાક છે. ઓકે, પનીર પરોઠા સાથે. ઓકે, બાજરાના પનીર પરોઠા સાથે. ઓકે ઓકે ઓકે. એટલે પહેલી રેસીપી કઈ શીખવાડશો? મેંગણ મસાલા ભાત. ઓકે, તેના સામગ્રી જોઈ લઈશું. એમાં એક બાઉલ પલાળેલા ભાત લીધા છે અને આખા રીંગણા નાના નાના ચાર, બટેકીનાની લેપજા લીધી છે, આખા લીલા મરચા લીધા છે ચાર, અને આ પીસેલો મસાલો છે એમાં લસણ, આદુ, મરચા, કોથમીર અને મરચું, હળદર, ધાણાજીરું અને ખાંડ એનું મિક્સ કરીને પછી આપણે એને પીસી લીધું છે મિક્સરમાં. અને ટામેટા ગાર્નિશિંગ માટે છે, ટામેટાની સ્લાઈસ છે અને દહીં તીખાની છે. ઓકે, તો સૌપ્રથમ શું કરીશું આપણે? આપણે એક, કારણ કે ભાત છે પલાળેલા એટલે આપણે કુકરમાં તેલ મૂકશું. ઓકે, તેલ ગરમ થાય ને ત્યાં આપણે જે આ રીંગણા છે ને એ આ મસાલાથી ભરી લઈએ. ઓકે, નોર્મલી જે આપણે રીંગણનું શાક બનાવતા હોય છે આપણે એમાં કટ કરીશું અને આ રીતે મસાલો ભરી લઈશું. જેમ આપ શું કહેતા હતા એમાં છે ને આપણે દાણા, માંડવીના ટૂંકમાં સિંગ દાણાનો ભૂકો અને ચણાનો લોટ લેતા હોઈએ છીએ, પણ આમાં ધાણા જીરું યુઝ જ નથી કરવાનું. ઓકે, અને ભૂકો બી નથી નાખવાનો. હમણાં એના બદલે આપણે કોથમીર વાપરી છે. આ રીતે મરચા લીધા છે, મરચાને પણ કાપો પાડી અને એ બી ભરવાના છે. ઓકે, બટેટી ભરી લેવાની છે અને નાની નાની બટેટી લેવાની છે. ઓકે, જો નાના રીંગણા કે બટેકા ન હોય તો તમે પીસ કરીને બી નાખી શકો છો. ઓકે, બંને બાજુ આપણે કટ કરેલી છે એટલે જે મસાલો છે એનો ટેસ્ટ આવશે. હા, એટલા માટે. હવે તેલ આવી ગયું છે, એમાં સૌપ્રથમ આપણે હિંગ નાખશો. ઓકે, અને આ ભરેલા રીંગણા છે એ પેલા નાખશું. ઓકે, અને મરચા નથી નાખવાના, પેલા બટેકા નાખવાના છે. ઓકે, મરચા છે લે જે હાર્ડ વસ્તુ છે પેલા નાખવાની, કારણ કે મરચા થી સોફ્ટ છે. હા, એ જલ્દીથી. અને આ જે મસાલો આપણે બનાવ્યો છે એ જ આમાં નાખી દેવાનો છે, અમે બીજા મસાલા વાપરવાના નથી. ઓકે, મસાલો તો જે જેના ઘરમાં જેટલું રૂટિન ચાલતું હોય લઈ શકે, ટીકા બી એના પ્રમાણે જ લેવાની. થોડા સતલા એટલે આપણે એક એક બાઉલ ભાત પીધા છે તો આપણે ત્રણ બાઉલ પાણી નાખશું. ઓકે, અને સતળા એટલે પાણી આપણે નાખી દેવાનું. કહેવાય કે તેલ છૂટું પડી છે, તેલ છૂટું પડી જાય આપણે પાણી નાખીશું. હવે આપણે ત્રણ બાઉલ છે, એક બાઉલ ભાત છે, ત્રણ બાઉલ પાણી નાખશું. ઓકે, હવે આને ઉકળવા દેશું, ઉકળે પછી ભાત નાખવાના છે. ઓકે, પાણી ઉકળી ગયું છે ભાત, હવે ભાત નાખી દઈ પલાળે. ઓકે, હવે આ ત્યાં સુધી ઉકળવા દેવાનું કે જ્યાં સુધી ભાતનો દાળો છે થોડો આમ ફૂલાઈ ના જાય, પછી આનું ઢાંકણ બંધ કરીને બે કે ત્રણ વિસલ વગાડવા. ઓકે,
હવે આ ઉકળી ગયું છે ને ભાત નો દાણો પણ એકદમ ફૂટી ગયો છે, ફૂલી ગયો, ફૂલી ગયો છે. હવે આપણે છેલ્લે આ મરચા નાખી નલાવીશું નહીં, અને આ ટમેટા ઓકે બંધ કરી બે થી ત્રણ વિશલ વગાડીશું. ઓકે હવે તૈયાર છે વાત આપણે શરૂ કરી. ઓકે જોઈ શકે છે કે જો રીંગણા મરચા બધું આખું જ દેખાય છે. અને સ્મેલ બી જો એકદમ સ્પાઈસી આવે છે. હવે આને દહીં તીખારી સાથે આપણે સર્વ કરી સર્વ કરીશું. ઉપરથી કોથમીર નાખી કોથમીર ભભરાવીશું. ઓકે ઓકે ટમેટાની સ્લાઈસ તૈયાર છે. વેંગણ મસાલા બાદ તો બેંગન મસાલા રાઈસ તૈયાર થઈ ગયા છે. તેની રીત લખાવીશ, પણ તે પહેલા સમય છે અત્યારે શ્રી ગીતા કપાસિયાથી નોખી અનોખી રસોઈમાં એક શોર્ટ બ્રેક લેવાનું. વેલકમ બેક ટુ શ્રી ગીતા કપાસિયાથી નોખી અનોખી રસોઈમાં આપણે શીખ્યા બેંગન મસાલા રાઈસ. તેની રેસિપીની રીત નોટ કરી લો. રીંગણ મસાલા ભાત બનાવવા માટે જોઈશે તેલ 3 ટેબલ સ્પૂન, રીંગણ 3 થી 4 નંગ, બટાકા 3 થી 4 નંગ, લીલા મરચા 3 થી 4 નંગ, તૈયાર મસાલો પાણી 3 કપ, પલાળેલા ચોખા 1 કપ, ટામેટા 1 કપ. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર, લીલી ડુંગળી, ટામેટાની સ્લાઈસ. રીંગણ મસાલા ભાત બનાવવાની રીત, સૌ પ્રથમ એક કુકરમાં તેલ ગરમ કરવા મૂકી બીજી તરફ રીંગણ, બટાકા અને લીલા મરચામાં તૈયાર મસાલો ભરી લો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, રીંગણ, બટાકા, બનાવેલો મસાલો અને પાણી ઉમેરી ચડવા દો. ત્યારબાદ કુકરમાં પલાળેલા ચોખા, લીલા મરચા અને ટામેટા ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરી 2 થી 3 સિટી વાગે ત્યાં સુધી ચડવા દો. ત્યારબાદ રીંગણ મસાલા ભાતને એક ડીશમાં કાઢી કોથમીર, લીલી ડુંગળી અને ટામેટાની સ્લાઈસથી ગાર્નિશ કરી મસાલા દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે રીંગણ મસાલા ભાત. કીર્તિબેન, પહેલી રેસીપી શીખવાની ખૂબ જ મજા પડી ગઈ. બીજી રેસીપી કઈ શીખવાડશો? કાજુ ગાંઠિયાનું શાક છે અને બાજરાના ઘઉંના પનીર પરોઠા સાથે. ઓકે, તો તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈશું. આ ટમેટા છે પીસેલા, ડુંગળી છે, ગાંઠિયાનો ભૂકો છે, કાજુ છે, લીલું લસણ છે, આદુ મરચાની પેસ્ટ છે અને હળદર, મીઠું, મરચું, દાળચીનું, ગરમ મસાલો અને ગાર્નિશિંગ માટે કાજુ છે અને આ બાંધેલો લોટ છે. ઓકે, ઢેબરા કહેવાય એકચ્યુઅલી, ઘઉં બાજરાના ઢેબરા. તો શરૂઆત કરી દઈશું. આપણે થોડું તેલ મૂકીએ. આ શાકમાં તેલ થોડું વધારે જોઈએ છે. ઓકે, તેલ કેમ વધારે મૂકીશું? એ ગાંઠિયાનો ભૂકો આવશે અને કાજુ આવશે અને ગ્રેવી આવશે, તેલ બધું શોષાઈ જશે. ઓકે, ગાંઠિયા બેઝિકલી અરે હા, ગાંઠિયા બહુ નથી ભૂકો કરવાનો, અધકચરા રાખવાનો. અધકચરા રાખવાના છે અને આપણે જે એકદમ નાના ગાંઠિયા આવે છે લેવાના છે, એનો ભૂકો કરવાનો છે. તેલ ગરમ થઈ ગયું છે, આપણે હિંગ થોડી વઘારમાં મૂકીશું. ઓકે, હિંગ કેટલી લઈશું?
થોડી પાછળ થી ટેસ્ટ મુજબ. અને ઝીણી સમારેલી ડુંગળી છે, એ 2 ચમચી છે. ઓકે, હવે આને ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તાતડવાની છે. ઓકે, હવે ડુંગળી સતરાઈ ગઈ છે. આ 4 થી 5 નો પીસેલા ટમેટાની આપણે ટામેટાને આપણે બોઈલ કરેલા છે? ના, બોઈલ કરેલા. ઓકે, એમ જ ક્રશ કરેલા છે? કાચા લઈને ક્રશ કરેલા. ઓકે, એટલે છાલ કાઢી નાખીશું. હા, અને પછી અને હા, અને કદાચ છાલ ન કાઢીને એકદમ પીસો તો બી ચાલે, વાંધો નહીં, કારણ કે આમાં તો એકદમ મેચ જ થઈ જવાના છે, શાક જ છે એટલે એમાં વાંધો નહીં આવે. આપણે ક્યાં સુધી આને થવા દઈશું? જ્યારે પાણી બળી જાય ટમેટાનું. ઓકે, ટામેટાનો જે રસો હશે એ બળી થોડા સંતળા જાય એટલે આપણે બધા મસાલા કરીશું આપણે. ઓકે, પાણી પણ વળવું એટલું જરૂરી છે જેથી એનો ટેસ્ટ આવે. હવે આપણે બધા મસાલા કરીશું આમાં. ઓકે, પહેલા આપણે આદુ મરચાની પેસ્ટ નાખીશું આમાં. ઓકે, આ લીલું લસણ છે સમારેલું, એ નાખીશું આપણે. ઓકે, 2 ચમચી. હળદર નાખીશું 1/2 ટીસ્પૂન. મીઠું સ્વાદ અનુસાર. અને મરચું વધારે 2 ચમચી, કારણ કે આ થોડું શાક સ્પાઈસી હોય વધારે સારું લાગશે. દાણા જીરું, કારણ કે ટમેટા છે એટલે ખટાશ ના પ્રમાણમાં ખાંડ થોડી નાખી દે એટલે 1 ચમચી ખાંડ. હવે આપણે હલાવી લેશું. ઓકે, પાણી હવે બળવા આવ્યું છે. હવે આપણે આ કાજુના પીસ છે, આપણે 100 ગ્રામ લીધા છે કાજુ. ઓકે, કાજુના કડકા કરી લેવાના. બેન, કાજુ ગાંઠિયાનું શાક બનાવવા વિચાર આપને ક્યાંથી આવે? મોસ્ટ ઓફ પંજાબી શાકમાં તો આપણે કાજુ યુઝ કરી જ છીએ. બિલકુલ, તમે તો એકવાર ગુજરાતી શાકમાં બી આવી રીતે અલગ કંઈક ઇનોવેટિવ કરી. હા, બિલકુલ, અને બધાને ભાવ્યું બી ઘરા. એક્સપેરિમેન્ટ કરતા જ જવું જોઈએ. હા, કંઈક નવી વાનગી બની જાય એમાંથી. હવે તેલ છૂટું પડવા માંડ્યું છે. ઓકે, આપણે ગાંઠિયાનો ભૂકો નાખવાનો છે આમાં. ઓકે, 3 ચમચી. આપણે ગાંઠિયાનો ભૂકો નથી લેતા, કારણ કે તેનાથી શું થાય છે કે આમ ટેસ્ટ નથી આવતો. શાક એકદમ ઓલું થઈ જાય છે. ઓકે, તેલ છૂટું પડવા માંડ્યું છે. ઓકે, આપણે ટામેટા પણ એડ કર્યા છે અને ખાંડ પણ એટલે ખટમીઠું બનશે. હવે તૈયાર છે આપણું શાક. ગેસ બંધ કરી દઈ. ઓકે, હવે શાક તો આપણું તૈયાર છે. આપણે ઘઉં બાજરાના પનીર વાળા ઢેબરા બનાવીશું. ઓકે, મને તવિયા લોટ લેશું આપણે. કયો લોટ લીધો છે ને એમાં શું શું નાખ્યું છે? આપણે ઘઉં બાજરાનો લોટ લીધો છે, પી અડધો અડધો. ઓકે, એમાં હળદર, મીઠું ને મરચું. હળદર, મીઠું અને મરચું નાખીને આપણે બાંધ્યું છે, થોડું મોણ નાખીને. ઓકે ઓકે, અને આપણે આ પનીર અને કોથમીર લીધા છે જેનું આપણે આમાં પૂરણ. ઓકે,
વણ માંથી આ જે પોળ છે એ ખુલતો નથી, પેલા ઊંધું વણવાનું. ઓકે, જે લોકો સીધું વણતા હશે હવે ઊંધું વણશે, એનાથી પડ ખુલી નહીં છે. થઈ ગયું છે. ઓકે, આપણે ડીશમાં લઈ લઈએ. હવે પરાઠો રેડી થઈ ગયો છે, હવે શું કરીશું? હવે આપણે કટ કરી ગાર્નિશિંગ કરીને સર. ઓકે, તૈયાર છે કાજુ ગઢિયા શાક ઘઉં બાજરાના પોણી પરોઠા સાથે. ઓકે, ફ્રેન્ડ્સ, આ કાજુ ગાંઠિયાનું શાક જોઈને મોમાં પાણી આવી ગયું. રીત લખવી છે, થોડી રાહ જુઓ, કારણ કે શ્રી ગીતા કપાસ યાતે નોખી અનોખી રસોઈમાં સમય છે શોર્ટ બ્રેક લેવાનો. વેલકમ બેક ટુ શ્રી ગીતા કપાસ યાતે નોખી અનોખી રસોઈમાં આપણે શીખ્યા કાજુ ગાંઠિયાનું શાક, તેની રેસીપીની રીત નોટ કરી લો. કાજુ ગાંઠિયાનું શાક ઘઉં બાજરીના પનીર પરોઠા. કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે જોઈશે તેલ જરૂર મુજબ, હિંગ 1/4 ટીસ્પૂન, ચોપ ડુંગળી 2 ટેબલ સ્પૂન, ટોમેટો પ્યુરી 4-5 રંગ, આદુ મરચા લસણની પેસ્ટ 1 ટેબલ સ્પૂન, લીલું લસણ 2 ટેબલ સ્પૂન, હળદર 1/2 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું 2 ટેબલ સ્પૂન, ધાણા જીરું 1 ટેબલ સ્પૂન, ખાંડ 1 ટેબલ સ્પૂન, કાજુ 100 ગ્રામ, ગાંઠિયાનો ભૂકો 3 ટેબલ સ્પૂન. ઘઉં બાજરી પનીરના પરોઠા બનાવવા માટે જોઈશે ઘઉં અને બાજરીના લોટની તૈયાર કણક, કોથમીર અને પનીરનું મિશ્રણ અને તેલ. ગાર્નિશિંગ માટે જોઈશે પાપડ, કોથમીર અને કાજુ. કાજુ ગાંઠિયાનું શાક અને ઘઉં બાજરીના પનીર પરોઠા બનાવવા માટેની રીત. સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં હિંગ અને ચોપ ડુંગળી ઉમેરી સાંતળી દો. સંતળાઈ ગયા બાદ ટોમેટો પ્યુરી મિક્સ કરીને તેમાં આદુ મરચા લસણની પેસ્ટ, લીલું લસણ, હળદર, મીઠું, લાલ મરચું, ધાણા જીરું અને ખાંડ ઉમેરી મિક્સ કરી તેમાં કાજુ અને ગાંઠિયાનો ભૂકો ઉમેરી શાક બનાવી તે એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ ઘઉં અને બાજરીની કણકનો રોટલો વણીને તેની વચ્ચે કોથમીર અને પનીરનું મિશ્રણ ભરી ગરમ તવી પર શેકી લઈ બનાવેલ શાકને પાપડ, કોથમીર અને કાજુથી ગાર્નિશ કરી ઘઉં અને બાજરીના રોટલા સાથે સર્વ કરો. તો તૈયાર છે કાજુ ગાંઠિયાનું શાક અને ઘઉં બાજરીના પનીર પરોઠા. વેલ કીર્તિબેન, વીટીવીના રસોડે આવ્યા અને આવી સ્પેશિયલ બે રેસીપી અમને શીખવાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વીટીવી આપે છે આપને આ ગીત. થેન્ક યુ. વેલ ફ્રેન્ડ, શું વિચારો છો? તમારે પણ અમારા રસોડે આવવું છે અને આવી સ્પેશિયલ સ્પેશિયલ વાનગીઓ અમને શીખવવી છે. રાશની જુઓ છો, લખી લો અમારું સરનામું. નોખી અનોખી રસોઈ, વીટીવી ન્યૂઝ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. ફોન કરો 9687640653. ફ્રેન્ડ્સ, ઓલ ટાઈમ યોર ફેવરેટ શો એટલે કે તમારો આ જે રસોઈ શો છે તેમાં અવનવી સ્પેશિયલ, રોજ નવી નવી રેસીપી શીખવાની મજા આવે છે. અને આવી જ સ્પેશિયલ વાનગીઓ સાથે હું નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશ. ત્યાં સુધી તમે શીખો, બનાવો અને એક્સપેરિમેન્ટ કરતા રહો. ટેક કેર એન્ડ બાય.